જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધે? બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ઘણા જે છે વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન છે કે જે છે એમને અત્યારે વાંચવામાં મન નથી થતું, એક્ઝામ નજીક આવે છે, બરોબર છે, ટેન્શન થાય છે, એ બધાનો એક નાનો વિડીયો છે સોલ્યુશનનો, બરોબર છે. જે છે ભગવદ્ ગીતા જે છે ને એવું કહેવામાં આવે છે કે એમાં દરેક ક્વેશ્ચનનો હલ છે, બરોબર છે, દરેક ક્વેશ્ચનનો. તો એમાંથી આ ક્વેશ્ચન છે કે ભગવાનના બે શ્લોક છે ગીતામાં, અધ્યાય 2 તમે વાંચશો, જ્યારે ફ્રી મળે ત્યારે વાંચો, બહુ જ મસ્ત પુસ્તક છે, તમને કામ આવશે. પહેલું તો છે કે વ્યવસાય આત્મિકા બુદ્ધિ. આખો શ્લોક મને નથી આવડતો, પણ એનો એક વર્ડ બહુ મસ્ત છે, વ્યવસાય આત્મિકા બુદ્ધિ. કે જે વ્યક્તિ, એનું ભાષાંતર તમને કહું, કે જે વ્યક્તિની બુદ્ધિ કોઈ એક જગ્યાએ એકત્રિત ના હોય, એકાગ્ર ના હોય, બરોબર, એટલે કે એક જગ્યાએ ફોકસ્ડ ના હોય, તે વ્યક્તિ જે છે જીવનમાં સફળ થતો નથી. તમને કોઈ કામ કરવું છે, ગેમ રમવું છે, તો પૂરું ગેમ રમો ને. અત્યારે તમને એવું થતું હશે, ગેમ રમતા હશો, પછી ગેમ રમીને 1 કલાક 1.5 કલાક બગડ્યો હશે, પછી આમ પેલું ગલ્ટ ફિલિંગ થશે કે યાર ટાઈમ બગડી ગયો, બરોબર છે, એના કરતાં ભણી લીધું હોય, ટાઈમ આવી ગયો છે. તો નહીં, ગેમ રમવું છે તો પૂરું રમો, એમાં એકાગ્ર થાઓ. ભણવાનું છે તો એમાં એકાગ્ર થાઓ. જો ભણી લેશો એમાં એકાગ્ર ચિત્તે, પછી ભણવાના ટાઈમે પછી તમે ફોન ના રમો, કાં તો પછી બહાર ના રખડો. બહાર જવું હોય તો જતા રહો, ગેમ રમવું હોય તો રમી લો, બાકી આમ ગલ્ટ ફિલિંગ ના કરો, રાઈટ? એકાગ્ર ચિત્ત રાખો. ગેમ રમશો તો પણ એવું ખ્યાલ આવશે કે લાય ભણી લો, લાય ભણી લો, પણ ઈચ્છા નહીં થાય, રાઈટ? જશો નહીં તે બાજુ, પણ છતાં પણ તમને એકાગ્ર રહેવાનું છે. પછી બીજો એક શ્લોક હતો જે બહુ ટાઈમ પહેલાં આપણે ચેનલ ઉપર અપલોડ કરેલો, આપણી ચેનલ ઉપર કયો હતો, સુખ દુઃખે સમીકૃત વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપ વાપસી. આ જે છે ને દરેક ફિલ્ડમાં કમાવશે. ટેન્શન થાય છે, મન નથી થતું, ડર લાગે છે, બરોબર છે, આનો ડર લાગે છે, શું થઈ જશે, બરોબર, એના ઉપર શું કીધું છે, સુખ દુઃખે સમીકૃતવા, સુખ અને દુઃખને સમાન રાખો, સુખ દુઃખે સમીકૃતવા લાભા લાભો જયા જો, લાભ અને હાનિનો વિચાર કર્યા વગર, લાભા લાભો જયા જો, લાભ હાનિ અને જય પરાજયનો વિચાર કર્યા વગર, લાભા લાભો જયા જો, તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપ વાપસ્યસિ, જો તું યુદ્ધ કરીશ તો તું પાપનો ભાગી નહીં બને. ઇન શોર્ટ તમને એવું કીધું છે કે શું કીધું, સુખ દુઃખ અને સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય. તમે માર્ક્સ મેળવવા માટે ભણો છો, બરોબર છે, મેં ઘણાયને કીધું છે 90+ જેવો કોઈ ગોલ રખાય જ નહીં, 80+ જેવો કોઈ ગોલ લખાય જ નહીં, 70+ જેવો કોઈ ગોલ રખાય જ નહીં, નહીં કેમ, કારણ કે તમને કઈ ને કઈ એના પછી ઈચ્છા છે, સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય. લાભ છે આ કરી લઈશ તો 3 માર્ક્સ મળી જશે, આ કરી લઈશ તો 5 માર્ક્સ મળી જશે. ભાઈ તું આખું કરને, કેમ અડધું કરે છે? પૂછું બોર્ડને પણ આવું થાય કે ભાઈ કેમ, મતલબ તમારી સામે પેપર આવે તો ભાઈ એમ એવું થવું જોઈએ કે મેં તો બધું કરેલું છે, સાનું મને તો કોઈ આશા જ નથી, મતલબ સુખ દુઃખમાં સમાન છું હું, લાભ હાનિમાં પણ સમાન છું હું, રિઝલ્ટ તો તમારું બોર્ડ જ કાઢશે, તમે શું કામ કાઢો છો? મેં ઘણા જોયા છે કે મારે 90+ ટાર્ગેટ રાખવું છે, શું કામ રાખવું છે, આ 90+, આ 80+, આ 70, બસ પછી ઘણા એવું કે મારે તો પાસ જ થઈ જવું છે, બસ બીજું કંઈ નહીં કરું. આ જે ટાર્ગેટ છે ને એ જ તમારા ટેન્શનનું કારણ છે. સુખ દુઃખે સમીકૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપ વાપસ્યસિ. જો તું યુદ્ધ કરીશ એટલે કે તું એક્ઝામ આપીશ તમારા માટે, બરોબર, સુખ દુઃખમાં સમાન, જય પરાજયમાં સમાન, સમયકૃતવા લાભા લાભો જયા જયો, લાભ અને અલાભમાં પણ સમાન, એટલે લાભ અને હાનિમાં પણ સમાન, સુખ દુઃખ લાભ હાનિ અને જય પરાજય. અને પહેલું તો મેં તમને કીધું જ છે કે વ્યવસાય આત્મિકા બુદ્ધિ, એકાગ્ર રહો તો જ સફળ થશો, ભગવાન કહે છે ને પોતે, બરોબર, એક એટલે વાત પૂરી થઈ ગઈ, તમને કોઈ પ્રૂફની જરૂર જ નથી, ઓકે. અને યસ, એક બીજો શ્લોક તમને બધાને ખબર છે, કર્મન્ય અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, તો એ તો તમારો કર્મનો અધિકાર છે, તો એ એના રિલેટેડ છે, સુખ દુઃખે સમીકૃતવાથી લાવા લાવો. ઈચ્છા ના રાખો, શું કામ ટાર્ગેટ રાખો છો, ટાર્ગેટ તો હોવો જ ના જોઈએ. મતલબ પછી ઘણા કહેશે ટાર્ગેટ નહીં હોય તો કઈ રીતે અચીવ કરશો, તો એ તમારા માટે આખું પછી ગીતા વાંચવી પડશે તો જ સમજશો. પણ ઇન શોર્ટ, ઈચ્છા ના રાખો, મહેનત આકી કરો, એવું ના થવું જોઈએ કે યાર મેં કાશ કરી લીધું હોત, મહેનત કરો ને, સુખ દુઃખે સમય કરતવા, સુખ દુઃખમાં સમાન રહો, રિઝલ્ટ તમને બોર્ડ જ આપશે, ઉપરવાળો જ આપશે, તમે નહીં કાઢો તો શું કામ ટાર્ગેટ રાખો છો 90+, ઓકે. તો યસ, આઈ હોપ તમે સમજી ગયા છો. લાઈક શેર સબસ્ક્રાઈબ તમને કરવું હોય તો કરી લેજો, મળીને જાણવા ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.